परिचय आपजो। एडवोकेट आचार्य पारोल हूँ नरेंद्र मोदी विचार मंच की अंदर जिला अध्यक्ष थी कार्यकर्ता करती आगे वधी ने अत्यार हूँ उपाध्यक्ष छू। अमारा नरेंद्र मोदी विचार मंच आईटी सेल सारा एवं कार्य करेला है। 2004 थी आ संगठन की स्थापना करेली है। आज सुधी अमे लोग सारा एवं कार्य कर कार्य अंदर मोदी जी अत्यारे जे लोग ने आगल लावा माटे जे जे योजनाओ जे निम्न गरीब छे के लो ए लोगों ने भी बहुत सारी वे लोगों ने योजनाओ आपी छे ते लोगों ने सारी रीते सहकार मळ्यो छे। लॉकडाउन में भी ए लोगों ने तकलीफ नहीं पड़वा दीधी। अत्यारे ए लोगों ना खाता में खासा वा रूपया आया छे जेथी ए लोगों ने तकलीफ नहीं पड़ी। अने ए एनी अंदर अमे लोगो आजे ए जे जे योजनाओ छे खासी एवी योजनाओ छे मां कार्ड आधार कार्ड छे आत्मनिर्भर माटे भी अमे अत्यारे लड़त लड़ी रह्या छे जेने जेने आवतो छे ए प्रमाणे अमे लोको आगळ वधीए छे ने अमे लोको सुधी मदद करीए छे। विधवा સહાયને કઈ ભી ફોર્મ ભરવાનું હોય એ છે પરિયાલે રેશન કાર્ડમાં તકલીફ હોય તો અમે દોડીએ છીએ આધાર કાર્ડના કેમ્પ કરીએ છીએ। જ્યારે મોદી સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે મોદી સાહેબે 10,000 અને 1,00,000 રૂપિયાની સહાયનું પેકેજ જાહેર કર્યું છે મહિલાઓ માટે, એના વિશે શું કહેશો? એના માટે અમને ગર્વ છે। મોદી સાહેબ આ રીતે અમને મહિલાઓને સશક્ત કરી રહ્યા છે જેથી અમને એમના માટે ખૂબ જ ફાયદો છે અને ખૂબ જ અમને માન છે। અમે તો ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ તમે 100 વર્ષ જીવો ને અમને દેશને અત્યારે જેટલા છે એનાથી આગળ અમને અમને સહકાર આપો। જય હિંદ। રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિભાઈ ચાણક્ય તથા અમારા ગુજરાત અધ્યક્ષ શ્રી રેખાબેન રાવલ તથા અમારા સંગઠન મંત્રી શ્રી હિતેશગીરી ગોસ્વામી અમારા ઉપપ્રમુખ શ્રી પારુલબેન આચાર્ય આપ સૌને આજે પ્રોગ્રામમાં અમે હાજર રહી અને એક સરસ મજાનું પ્રોગ્રામનું આયોજન કર્યું જેમાં અમે નરેન્દ્ર મોદી વિચાર મંચની જે વાણી યોજનાઓ અને જનજન સુધી પહોંચાડવાના કાર્યો જે અમે હાથ ધર્યા જેમાં એમને વીમા અને પોલિસી જે છે કે ગરીબ દરેક વ્યક્તિને વીમાની પોલિસી આપવી તથા વિધવા પેન્શન જે ચાલુ થયેલું છે તો દરેક વિધવા બહેનોને ફોર્મ ભરાવી એમને વિધવા પેન્શન મળે તે આજના કાર્યો કરવા કોકને આધાર કાર્ડથી માંડી દરેક પણ કાર્યો કાંઈ અટકતું હોય એ કાર્યો પૂર્ણ કરવું એ અમે આજે એક નક્કી કર્યું કે આ કાર્યો આપણે આજના એમના જન્મદિવસ નિમિત્તે આ કાર્યો સિદ્ધ કરી લોકોને જનજાગૃતિ આગળ લાવી। આજે મોદી સાહેબના 70મા જન્મદિવસ નિમિત્તે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું, શું આયોજન હતું? નરેન્દ્ર મોદી સાહેબનું જે આજે 70મો જન્મદિવસ છે પહેલાં તો ખૂબ ખૂબ એમને અભિનંદન કે જેઓએ એકલા હાથે આખા દેશની કમાન સંભાળી છે અને આખા વર્લ્ડમાં આખી દુનિયામાં આપણા ભારત દેશનું નામ ટોચ ઉપર લાયા છે। યુનોમાં જે આપણું નામ નહોતું એ નામ એમણે આપણા સારા લેવલે 8મા નંબરમાં નામ લાવી દીધું છે। ચીનની સામે એમણે લડત આપી અને ચીનને બતાવ્યું છે કે ભારત દેશ એક સ્વતંત્ર સેનાનીવાળાનો દેશ છે, એ હાર માનનારો દેશ નથી। સર ઝુકા કે હમ ચલતે નહીં હૈ, સર ઉઠા કે ચલતે હૈ, એ હમારા પહેલા હોતા હૈ। બીજું કે મોદી સાહેબે જે નવા નવા વિચારો અને જે જનજાગૃતિને આગળ લાવવાના પ્રોત્સાહન લાવવાના વિકાસ જે હાથ ધર્યો છે તે વિકાસ અમે જનજન સુધી પહોંચાડીશું અને અમારો મેઇન ઉદ્દેશ છે પેટ કો રોતી દેશ કો મોદી, ના જાતિવાદ ના પ્રાંતવાદ, અબ રહેગા બસ સિર્ફ વિકાસવાદ।